વૃક્ષો આપણા માટે શું કરે છે તમને ખબર છે? અને ભારતની કેટલીક પ્રાચીન રમતો છે જેની વિશે માહિતી મેળવવા માટે આપણે આ વિડીયોમાં જોતા રહેજો અને છેલ્લે સુધી આ વિડીયો જોજો. વનસ્પતિ આપણા ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. મોટા વૃક્ષો આપણને ફળો આપે છે, તે ઉપરાંત લાકડું પણ આપે છે અને એક વનસ્પતિ ઔષધ તરીકે પણ કામ આવે છે. આમ વનસ્પતિ માનવજાત માટે આશીર્વાદ છે, પણ આ ઉપરાંત વૃક્ષો આપણે માટે ઘણું બધું કરે છે તે વિશે આપણે આ જાણવા જેવું છે. એક વૃક્ષ લગભગ વર્ષે 120 કિલોગ્રામ ઓક્સિજન આપણા માટે પેદા કરે છે. એક વૃક્ષ તેના જીવનભરમાં વાતાવરણમાંથી 1% કાર્બન લઈને તેનું શોષણ કરે છે અને હવાને શુદ્ધ બનાવે છે. વૃક્ષના મૂળ જમીનને પાણીથી થતું ધોવાણ અટકાવે છે. વૃક્ષ મનુષ્ય જાતિને સાચા મિત્ર છે. જંગલમાં પરંતુ શાંતિ અને સૌંદર્યનું કારણ વૃક્ષો છે. વૃક્ષોનું જંગલ વધુને વરસાદને આકર્ષે છે અને ધરતીને વધુ હરિયાળી રાખે છે. વૃક્ષો પવનની ગતિને અવરોધીને વાવાઝોડા દરમિયાન રક્ષણ આપે છે. વૃક્ષોના પાન ખરી પડે ત્યારે તે જમીન પર ઉતરીને તેને ફળદ્રુપ બનાવે છે. અને હવે આપણે પ્રાચીન ભારતની રસપ્રદ રમતો વિશે જાણીએ. આપણા દેશમાં પ્રાચીન કાળની શારીરિક અને માનસિક ક્ષમતા વધે તેવી અનેક રમતોનો વિકાસ પામી હતી. પ્રાચીન ભારતની કેટલીક રમતો આપણે સ્વાસ્થ્ય અને આનંદ પૂરી પાડે છે. કેટલીક રમતો આજે પણ રમાય છે. તેમાં પહેલી રમત છે કબડ્ડી. કબડ્ડી ભારતમાં ઈસવીસન પૂર્વે 1500ના ગાળામાં શરૂ થઈ. તે બે ટુકડી વચ્ચે રમાતી રમત છે. તેને ઉતુતુતુ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એક જ શ્વાસે કબડ્ડી કબડ્ડી બોલતા સામા પક્ષને મર્યાદા રેખાને પ્રવેશવાનું હોય છે. શારીરિક કૌશલ્ય ઉપરાંત શ્વસન તંત્રને પણ તંદુરસ્ત રાખતી આ રમત આજે પણ લોકપ્રિય છે. વિશ્વ કક્ષાએ તેની સ્પર્ધાઓ થાય છે. લાઠી દાવ, બે હાથ વડે લાઠી ઘુમાવવાનું કૌશલ્ય ભારતની આગવી રમત છે. સ્વાવલંબન બચાવવા માટે એ રમત માંથી હતી. વિશ્વના કેટલાક દેશોએ આ રમતને શારીરિક વ્યાયામની તરીકે સ્વીકારી છે. બ્રિટિશરોમાં આ રમત ઘણી લોકપ્રિય હતી. ગંજી પથ્થો અથવા 52 પત્તાની રમત ભારતે તેની શોધ કરી હતી. તેમાં ફૂલ્લી ચોકડી લાલ અને કાળી ચાર પાનાના પેટર્નથી તે જાતની કુલ 52 પન્ના હોય છે. આ રમત વિશ્વભરમાં વિવિધ રૂપે રમાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.